નમસ્કાર દર્શક મિત્રો ગ્રામ જગત કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો જળ એ જ જીવન હંમેશા કહેવામાં આવે છે તેની પાછળનું એક તાત્પર્ય એ પણ છે કે આપણે જાણીએ છીએ કે પાણી વગર પૃથ્વી નથી પાણી વગર મનુષ્ય જીવન હોય કે પશુ પ્રાણી સૌ કોઈને જીવવું એ દુષ્કર થઈ પડતું હોય છે ગુજરાતની પરિસ્થિતિની જ્યારે વાત કરીએ ત્યારે એક કાળ એવો પણ હતો કે આપણે જાણતા હતા કે દર ત્રીજો વર્ષ એ દુષ્કાળનું વર્ષ રહેતું પરંતુ આજે તેમાં ઘણો સુધારો જોવા મળે છે અને એનું એક કારણ એ છે કે આજે ક્યાંક સમાજની વચ્ચે જુદી જુદી સંસ્થાઓ દ્વારા જે પ્રમાણે લોક લોકભાગીદારીથી પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવે છે અને એનો જ ફાયદો સમાજને પ્રાપ્ત થતો હોય છે જી હા આપણે વાત કરવી છે સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ સુરતની કે જેણે જળ માટે જે પ્રમાણે યજ્ઞ આદર્યો અને તેનું જે ફળ છે એ આજે સમગ્ર ગુજરાત છે તે માણી રહ્યું છે પદ્મશ્રી મથુરભાઈ સવાણી અત્યારે આપણી સાથે છે કે જેવો પ્રમુખશ્રી છે સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ સુરતથી મથુરભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર ગૌરવની બાબત એ છે કે જ્યારે આ સંસ્થાએ શરૂઆત કરી અને ત્યાર પછી લાખો લોકો છે કે જેને પાણી અને પાણી થકી આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત થઈ સૌપ્રથમ આપણે દર્શકોને જણાવું છે કે સંસ્થાની શરૂઆત કઈ રીતે થઈ શરૂઆત પાછળનો હેતુ શું હતો ક્યાંથી શરૂઆત કરવામાં આવી શરૂઆત હું ડાયમંડનો વેપારી અને દર દિવાળીએ મારા વતન ગઢડા તાલુકાના ખોપાળા જાઉં અને ઇઝરાયલમાં પણ અમે ધંધા અર્થે જઈ તો આપણી સાથે આઝાદ થયેલો ઇઝરાયલ એક રણપ્ર પ્રદેશ અને યોગ્ય પાણી મેનેજમેન્ટના આધારે વિશ્વ આખેમાં ખેતી પ્રધાન દેશ તરીકે આનું નામ જી તો મનમાં એવો વિચાર આવે કે ભાઈ આપણે આવું કરવું જોઈએ આપણીને આ પાણી મેળવવા માટેનો પ્રયાસ થાય છે પાણી મેનેજમેન્ટ માટેનો નથી થતું તો અનેક લોકોને મળ્યો મહાનુભાવોને તો બધાનું કહેવાનું હતું કે તમને વિચાર આવે છે તો તમારે શરૂ કરવું જોઈએ તો મને મનમાં વિચાર આવતો હતો કે હું તો વ્યાપારી ડાયમંડનો મારી વાત કોણ માને હું આનો કોઈ સ્પેશિયલિસ્ટ નથી મારા આત્માના અવાજે જવાબ દીધો કે સરકાર અને બીજાને કહેવાનો જો અધિકાર પ્રાપ્ત કરવો હોય તો તારા વતનના ગામમાં એક મોડલ બનાવવું જોઈએ અને એનું પરિણામ આવશે તો તને બીજાને કહેવાનો અધિકાર પ્રાપ્ત થશે ઓકે એટલે અમારા ખોબાળા ગામની સોળ હજાર વીઘા જમીન અને એમાં સુરત મુંબઈ અમે બધા જે રહેતા થાય મળી અને એ વખતે બસો ડેમ અને દસ તળાવની યોજના છ જ મહિનામાં પૂરી કરી અને એનું ખૂબ સારું પરિણામ આવ્યું એટલે મેં સુરતમાં રહેતા બાર હજાર ગુજરાતના ગામના લોકોને જાગૃત કર્યા અનેક સુરતમાં કાર્યક્રમો કર્યા પદયાત્રાઓ કરી અને એક જબરજસ્ત જનજાગૃતિ લેવા અને ગામડે ગામડે કમિટીઓ બની સરકારે યોજનાઓ બનાવી અને ગામ લોકોએ સહયોગ કર્યો આર્થિક વ્યવસ્થા કરી સૌરાષ્ટ્ર જલધરા ટ્રસ્ટે જીસીબી મશીનો ડીઝલમાં ગામને આપ્યા સસ્તી સિમેન્ટ આપી વગેરે વગેરે એક જન આંદોલન ઊભું કરવાનો પ્રયત્ન કર્યો અને એ વખતે ઓગણીસો અઠ્ઠાણુંમાં ગુજરાતમાં ખેતીનું ઉત્પાદન સાત હજાર કરોડનું હતું જે આજે એક લાખ પાંત્રીસ હજાર કરોડે પહોંચ્યું છે એમાં પાણી મેનેજમેન્ટનો બહુ મહત્વનો રોલ રહ્યો છે બિલકુલ એટલે દર્શક મિત્રો જે વોટર મેનેજમેન્ટ જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે એની પહેલાનો એક શબ્દ આપણે જાણીએ છીએ અને તે છે વોટર ક્રાઇસિસ વોટર ક્રાઇસિસનું કારણ શું એ અનેક કારણો છે તે પૈકી બે મુખ્ય કારણો ઉપર વાત કરીએ તો આપણે પંચોતેર વર્ષ પહેલાં આપણી ત્યાં આઝાદ થયા ત્યારે આપણે અન્ન પણ બહારથી લાવવું પડતું હતું એટલે આપણે ત્યાં ખેતીનો વિકાસ કરવા માટે જમીન કેળવણીનો કાર્યક્રમ આવ્યો અને વિલાતી ખાતરો અને જંતુનાશક દવાઓ આવી હવે ત્યાર પહેલા શું હતું કે જંગલ હોય કે ખેતર હોય અળસિયા હોય અને અળસિયાનું કામ છે જમીન ખાવી પોષી જમીન હોય ત્યાં સુધી જવું અને ખેતરને એક પ્રકારના સારણી જેવા બનાવી દે એટલે વરસાદ આવે સીધું ધરતીમાં પાણી ઉતરે અને પેટાળમાં જાય નીચાણવાળા ભાગમાં નિતારથી ઉતરે અને બારે નદીઓ શરૂ રહે હવે વિલાતી ખાતર અને જંતુનાશક દવા આવી ઉત્પાદન વધ્યું પણ સાથે સાથે આ અળસિયાનો નાશ થઈ ગયો એટલે કુદરતી રીતે ઓટો જળસંશય હતું એ ખોરવાઈ ગયું અને બીજી બાજુ આપણી પિયત એરિયા વધી ગયો જે ગામમાં એ વખતે પચીસ કુવા હતા એ ગામમાં આજે બે બે હજાર કુવા છે એ ગામમાં બોરિંગ હતા જ નહીં ત્યાં આ જયારે ઊંડા ઊંડા બોરિંગ ગામે ગામ બોરિંગ થઈ ગયા બોરિંગ થઈ એટલે ધરતીમાંથી ખૂબ પાણી આપણે ખેંચશું એટલે પાતાળમાં અનેક પ્રકારના ધાતુ સાથે સંકળાયેલું પાણી ખરેખર વાપરવા લાયક નહોતું આ પાણીએ ઘણા રોગ વગેરે વગેરે તકલીફ પણ પેદા કરી પણ આપણે તો પાણી જ મેળવવાનું વિચાર્યું એમ એના હિસાબે આપણે ત્યાં ઓગણીસો સિત્તેર આવતા ભંડારમાંથી બધા પાણી ખતમ થઈ ગયા અને પાણીના પ્રશ્નો આવ્યા એટલે જેમ જેમ સબમર્સિબલ મોટરો મશીનો આવતા ગયા એરિયા આપણો પિયતનો વધતો ગયો એના હિસાબે આ પરિસ્થિતિ થઈ હવે ગુજરાત વિકાસમાં પહેલેથી જ આગળ છે તો પાણી ખેંચવામાં આગળ હતું એટલે આપણીને ઓગણીસો સત્યાસીમાં માં રાજકોટમાં પીવા માટે ટ્રેનથી પાણી દેવું પડતું એટલે આ પરિસ્થિતિ પેદા થઈ હવે આનો ઉકેલ એક જ છે કે ભાઈ વરસાદનું ટીપે ટીપણું ધરતી પર રોકાવું જોઈએ એ પછી ખેતરમાં ખેત તલાવડી હોય નેરા ઓકળા નદીઓમાં સિરીઝ ઓફ ડેમો હોય જ્યાં અનુકૂળ જગ્યાએ તળાવના ડેવલપમેન્ટ હોય તો આ એક જન આંદોલન ઊભું થયું એમાં લાખોની સંખ્યામાં સેક ડેમો તળાવો સિરીઝ ઓફ ડેમો બન્યા અને એનું ખૂબ પરિણામ સારું મળ્યું અને આને હજી આંદોલન શરૂ જ રાખવાની જરૂર છે પૂર્ણ થઈ ગયું છે કામ એવું માની લેવાની કોઈ જરૂર નથી એટલે કામ અન્ય રાજ્યના મુકાબલા ગુજરાતમાં ખૂબ મોટા પાયે થયું છે સારું થયું છે એના પરિણામો પણ મળી રહ્યા છે પણ જળ સંશયનું કામ શરૂ જ રાખવું પડે આ સતત ચાલતી પ્રક્રિયા છે પ્રક્રિયા છે હવે સેકન્ડ પ્રશ્ન એ આવે છે કે ભાઈ વરસાદી પાણી ધરતી પર રોક્યું પણ રોકવાની સાથે સાથે જે ખેતીમાં એસી ટકા પાણી વપરાય છે તો એમાં વિજ્ઞાનિક પદ્ધતિ હોવી જોઈએ તો આપણી ગુજરાતમાં છન્નું લાખ હેક્ટરમાં ખેતી થાય છે તો જે તે સમયે ડીપ ઇરિકેશનનો ઉપયોગ હતો જ નહીં તો પચીસ વર્ષમાં ખેડૂતને સરકારે જે કંઈ વિવિધ પ્રકારની ડીપ ઇરિકેશનમાં સબસિડી કરી લોકોને જાગૃત કરવામાં આવ્યા આજે આપણી ત્યાં ચોવીસ લાખ હેક્ટરમાં ખેડૂતો ડીપ ઇરિકેશનથી ખેતી કરે છે તો એ ખેડૂતોને તો આપણે ખૂબ ખૂબ અભિનંદન દેવા જોઈએ પણ નથી કરતા એને હજી જાગૃત કરવા પડશે આગળ પણ આપણે આ વિષય પર ચર્ચા જારી રહેશે હાલ સમય છે એક બ્રેકનો એક બાદ આપણું સ્વાગત છે દર્શક મિત્રો આપણે વાત કરી રહ્યા છે જળ વ્યવસ્થાપન અને તેમાં લોક ભાગીદારી તેની જ્યારે આપણે વાત કરીએ ત્યારે સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટે જે કામ ગુજરાતમાં કર્યું છે તે અદ્વિતીય છે અને પદ્મશ્રી મથુરભાઈ સવાણી આ સંસ્થાના પ્રમુખશ્રી અત્યારે આપણી સાથે છે તેમની સાથે આપણે સંવાદ કરી રહ્યા છે સાહેબ દર્શક મિત્રોને એક માહિતી આપણે એ પણ આપી છે કે જ્યાં પાણી ભરપૂર માત્રામાં છે ને તમારી પાસેથી જવાબ જાણવો છે એક તો જાણે એવું માનનાર વ્યક્તિ એ વિચારવાની જરૂર છે કે પાણીનો બગાડવાનો કોઈ અધિકાર નથી એક વાત બીજી વાત એ છે કે ડીપ ઇરિગેશનમાં બાવીસ પ્રકારના ફાયદા થાય છે ઓકે એમાં પચીસ ટકા પાણી જોઈએ છે પચીસ ટકા ખાતર જોઈએ છે નિંદામણ ખર્ચ ઘટે છે અનલેવલ જમીનમાં તમે વાવેતર કરી શકો છો ઉત્પાદન લઈ શકો છો ભેજ ઓછો હોવાથી રોગ ઓછા આવે છે બાવીસ પ્રકારના ફાયદાઓ છે રાતે પાણી વાળવાની કોઈ જરૂર નથી પાણી વાળવાનો કોઈ ખર્ચ નથી એટલે બાવીસ પ્રકારના ફાયદા છે એટલે સમજદાર ખેડૂતો ડીપ ઇરિકેશનથી જ ખેતી કરે મને તમને જણાવતા આનંદ થાય છે કે આજે આ જળસંચય અભિયાને બહુ મોટી ક્રાંતિ કરી છે સૌરાષ્ટ્ર ની અંદર આદિવાસી સમાજ ને સમાજને સૌરાષ્ટ્રની અંદર સાત લાખ પરિવારો ભાગીદારીમાં ખેતી કરે છે માન સન્માન સાથે ખેતી કરે છે એની પાસે નાણાં પણ આવ્યા અને ઉચ્ચ કક્ષાની ખેતી કરવાની પદ્ધતિ પણ આવી તો આ પાણી મેનેજમેન્ટની તાકાત છે એટલે એ લોકો પણ હવે એવું કે છે કે ભાઈ અમે તમારું ખેતર વાવવા રાખી ભાગીદાર એમ પણ ટપક ઇરિગેશન હશે તો જ રાખશું એટલે આ એક બહુ મોટી ક્રાંતિ થઈ રહી છે એટલે જે નથી ટપકથી ખેતી કરતા એને સમજાવવા પડશે અને સાથે સાથે એ પણ મારે તમને કહેવું છે કે આપણા ગુજરાતમાં કાયમી પાણીના પ્રશ્નને ઉકેલી શકીએ એટલી ક્ષમતા છે હા તો કેવી રીતે છે તો સરદાર સરોવર ડેમનો કમાન્ડ એરિયા અઢાર લાખ હેક્ટરનો છે હવે એ પાણી આપવાની પદ્ધતિ શું તો કેનાલમાં જાય છે પેટા કેનાલમાં જાય છે એ એથી પછી ધોરિયા નેટવર્કમાં જાય છે અને ધોરિયા નેટવર્કમાંથી ખેડૂતના ખેતરે જાય છે તો વચ્ચેના પાટમાં પુષ્કળ પાણી બગડે છે એટલે મેઇન કેનાલ પેટા કેનાલ અને પછી જે ધોરિયા નેટવર્ક છે ત્યાં પાઇપલાઇન નેટવર્ક ગોઠવાઈ રહ્યું છે અને એ પાઇપલાઇન દ્વારા ખેડૂતના શેઢે કુંડી આપવામાં આવે અને એ કુંડીમાં એક નાનું મશીન મૂકી અને ખેડૂત ડીપ થી ખેતી કરે તો સીધું પાણી જે આપવામાં આવે છે એ પાણીથી ડીપ માં ચાર ગણું ખેતી થઈ શકે છે એટલે અઢાર લાખ કમાન્ડ એરિયા છે એને ચાર કરો એટલે 72 લાખ થયો બરોબર છે તો એવી જ રીતે આપણી પાસે બીજા 200 ડેમ છે એમનો બાર લાખ હેક્ટરનો કમાન્ડ એરિયા છે તો આપણે ત્રીસ લાખ હેક્ટરમાં જે કમાન્ડ એરિયા બંને થઈને મળે છે એ બધા જ ડીપ એરિકેશનથી ખેતી કરીએ તો આપણે એક કરોડ વીસ લાખ હેક્ટરમાં પાણી આપી શકીએ તો આપણીના જમીન છન્નું લાખ હેક્ટરમાં જ છે છન્નું લાખ હેક્ટર માં ખેતી થાય એનાથી પણ વધારે માં તો આપણે આપી શકીએ તો આથી ફાયદો શું થવાનો કે જે ભંડારમાં પાણી છે એ ખેંસાશે નહીં તો કોઈ વખત દુષ્કાળ પડશે તો તમે જમીનનું પાણી સપોર્ટ કરશે તમને બિલકુલ એટલે આપણે કાયમી ઉકેલ કરી શકીએ એમ એમસી એમાં સરકારના ભાગે આવે છે કામ કે દોરિયા નેટવર્ક કેન્સલ કરી અને પાઇપલાઇન નેટવર્ક ગોઠવે અને ખેડૂતને કુંડી આવે અને ખેડૂતના ભાગમાં કામ આવે છે કે ટપક સિવાય ખેતી જ ન કરે અને સમજદાર ને જાગૃત લોકોના ભાગમાં કામ આવે છે કે આ લોકોને જાગૃત કરવાનું કામ કરે સરકાર સરકારની ભાગીદારી નિભાવે ખેડૂત ખેડૂતની ના ભાગીદારી નિભાવે જાગૃત લોકો બંનેને સમજાવવાનું કામ કરે તો ગુજરાતમાં કાયમી પાણીનો પ્રશ્ન હલ થઈ શકે બિલકુલ જ્યારે આપણે શરૂઆત કરી હતી કે આપણે ભાઈ જળ સંચય કરવું જરૂરી છે ચેક ડેમ બનાવવા જરૂરી છે ખેત તલાવડી બનાવવી જરૂરી છે ત્યારે કોમ્યુનિકેશન ઉપર વિશેષ ભાર મૂકવો જરૂરી છે અને હંમેશા કહેવાય છે કે કોમ્યુનિકેશન ત્યારે વધારે મજબૂત થાય કે જ્યારે આપણી લોકલ ભાષામાં આપણી પ્રાદેશિક ભાષામાં સંવાદ કરવામાં આવે અથવા તો તળપદી ભાષામાં શરૂઆત તમારી કેવી રહી હું કાયમ માટે અધિકારીઓને કહેતો કે તમે જે કંઈ ખેડૂતને સમજાવો એમાં કાંઈ પણ અંગ્રેજી શબ્દ હશે તો એ ખેડૂતો સમજવાના નથી ઉપરથી જવાનો છે એટલે ખેડૂતની ભાષામાં એમને જો સમજાવવામાં આવશે તો એમના હૃદયમાં ઉતરશે અને એ પરિવર્તન લઈ શકશે એટલે અમે એક તો ખેડૂતની ભાષામાં વાત છે એક વાત બીજું અમે આ લોકોને જોડવા માટે જે ગામમાંથી શહેરમાં ગયા ને એ લોકો જે છે એ કાંઈ ને કાંઈ સફળતા મેળવી છે એને એ કોઈ નાનો મોટો બિઝનેસ કરે છે કોઈ સારી નોકરી કરે છે એ વતન પ્રત્યે માન્યતો વ્યક્તિ હોય છે એટલા માટે વ્યક્તિ હોય છે કે ગામમાં મંદિર બનતું હોય સ્કૂલ બનતી હોય કે વિકાસના કામો થતા હોય તો એ લોકોનો આર્થિક રોલ હોય છે એટલે એ આખા ગામના માન્યતા માણસો બને છે એટલે એ ગામના લોકોને હર કોઈ જ્ઞાતિના લોકોને સાથે રાખી અને ગામની અંદર એકતા ઉભી કરે છે અત્યારે ગામડાનો વિકાસ અટક્યો છે એનું કે અવરોધ છે એનું એક જ કારણ છે કે ગામડું જાતિવાદ ધર્મવાદ પોલિટિકલ વાદ વગેરે વગેરે વાદમાં ફસાણેલું હોય છે તો એમનાથી બહાર કાઢવા માટે એના જ ગામના માન્યતા લોકો જ્યારે આવે છે ત્યારે એ ગામને એક કરી દે છે અને એક કરી દે છે એટલે જળસંશય માટેનું ખૂબ મોટા પાયે કામ થાય છે એટલે અમે સુરતમાં રહેતા બાર હજાર ગામડાઓને પોતપોતાના ગામમાં અમે કીધું કે ભાઈ વતનનું ઋણ સૂકવવા માટેના અવસર છે તમે કોઈ વ્યક્તિને પાંચ પચીસ હજાર ઉશીના દેશો તો એક કેટલા દિહ છે પણ એમની પાણી એના કૂવામાં આવશે તો એ માન સન્માન સાથે ઉત્પાદન લઈ શકશે અને એનું ઉત્પાદન આવશે એટલે એમના એમના સંતાનોને સારું શિક્ષણ આપી પરિવારમાં કોઈ બીમાર પડે તો સારી સારવાર આપી શકશે એટલે આપણા સુકવવાનો અવસર છે પાણી મેનેજમેન્ટ એટલે કેમ કે પાણી એ જીવ માત્ર માટે છે એ પછી પશુ હોય પંખી હોય કે માનવી હોય તો મોટા પાયે બધા જ લોકો જબરજસ્ત પોતાના ગામ માટે કામ કર્યું અને એક જન આંદોલન બની ગયું અને લાખોની સંખ્યામાં કામ થયું એટલે ગામડું અને શહેરના લોકો બે ભેગા થાય તો બહુ મોટી ક્રાંતિ થઈ શકે એ આ પાણી મેનેજમેન્ટમાં છે અને પછી તો ગામો ગામ ગામ કમિટી અને શહેરના લોકો વચ્ચેનું જે તાલમેલ વધ્યો છે અમેરિકા સુધીનો જી તો ગામમાં અનેક સ્કૂલો બની છે હોસ્પિટલો બની છે એવા લોટ ઓફ પ્રસંગો છે એટલે ગામના સર્વાંગી વિકાસમાં પણ જળસંશય વ્યવસ્થા ઉપયોગી બની છે ખૂબ મહત્ત્વની વાત કરી સાહેબ એક બાબત આપણે એ જાણવી છે કે આપણે ગ્રામ વિકાસમાં પાણીનું મહત્ત્વ છે ખૂબ સારી રીતે જાણીએ છીએ પણ સાથે સાથે એ પણ છે કે શહેરોની જ્યારે વાત કરીએ તો શહેર અથવા શહેરના લોકો જળ વ્યવસ્થાપન માટે શું કરી શકે શહેરની બહુ મોટી જવાબદારી બને છે ડેમો છે મોટા ડેમો ગામડામાં એ રિઝર્વ રાખી અને શહેરોને આપણે પાણી પૂરું પાડતા હોઈએ છીએ બાજુના લોકોને પાણી ન મળે શહેરના લોકોને પીવા માટે પાણી આપવું પડે આપવું પડે પીવા માટે તો શહેરના જવાબદારી એ બને છે કે એ મહાનગરપાલિકા કે નગરપાલિકા એ વપરાયેલાનું પાણી શુદ્ધ કરીને એ ખેતીમાં પાસો આપે સુરત મહાનગરપાલિકાને મારે અભિનંદન દેવા છે કે એમને એટલું ટોપ શુદ્ધિકરણ પાણી કરી અને ઉદ્યોગમાં પાણી આપ્યું છે એટલે સુરત મહાનગરપાલિકાને આવક પણ થાય છે એના વિકાસમાં પણ ઉપયોગી થાય છે અને લોકોને પાણી મળી રહે છે એટલે હર કોઈ શહેરની જવાબદારી બને છે કે વપરાતું પાણી શુદ્ધ કરી અને ખેતીમાં રીયુઝ કરે રીયુઝ કરે આ એક વાત બીજું હર શહેરની અંદર દરેકના પોતાના ધાબા ઉપર વરસાદી પાણી આવે છે એ પાણીને જળસંચય તરીકે ઉતારે મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓ પણ એના કોમન પ્લોટો છે રોડના એવા લોકેશન ઊભા કરી અને જમીનમાં પાણી પાછું આપવાનું કામ કરે એ શહેરની જવાબદારી છે અને વપરાશમાં પણ કોઈ જગ્યાએ ઉદ્યોગ હોય કે ઘર હોય એમાં વપરાશમાં પાણીનો દુરુપયોગ ન થાય ખોટું બગડે નહીં એના માટેનું આખું આયોજન કરવું જોઈએ મને આપને જણાવતા આનંદ થાય છે કે વિશ્વનું નંબર વન સુરત ડાયમંડ બુથ જે બન્યું છે એમાં તમામ પાણી જે છે એ શુદ્ધ કરીને પાછું વાપરવાની આખી ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે આખું ગ્રીન બિલ્ડિંગ જે બનાવવામાં આવ્યું છે એ જેટલું પાણી વપરાશે એ શુદ્ધ કરીને પાછું વ્યવસ્થામાં પાણી વપરાશે બગીચામાં વપરાશે એટલે આ પ્રકારનો હર કોઈ જગ્યાએ આવા પ્રોજેક્ટ થવા જોઈએ આ પાણી મેનેજમેન્ટની શહેરવાળાની જવાબદારી બને છે અને આવા અનેક શહેરોએ કર્યું છે બાકીના શહેરોએ આગળ આવવું જોઈએ આગળ પણ આપણી આજ વિશે વિષય પર ચર્ચા જારી રહેશે હાલ સમય છે એક બ્રેકનો

એટલે એ પાણી ખેતરના શેઢે જ તે ધરતીને પાછું આપવું પડે પછી ઓંકળા નેરા એમાં સિરીઝ ઓફ ડેમો જ્યાં જગ્યાની અનુકૂળતા થાય ત્યાં મોટું તળાવ આ આખા ગામમાં નસે નસે પાણી સડાવશું તો જ ધરતીને રસાળ બનાવશે અને આવું અનેક ગામોમાં બન્યું છે અને આ રીતે ધરતીને પાણી પાછું આપવું પડે એવી જ રીતે જમીનના પ્રકાર અલગ અલગ હોય છે કોઈ ઉપર પાંચ ફૂટનું ખાર લેનનું પડ છે તો એમાં સંચય થતું નથી બાસમીભવનથી ઉડી જાય તો એવામાં એ જ્યાં પાણી શંઘરીએ છીએ ત્યાં દસ બાય દસના પંદર બાય પંદરના વી પચીસ ફૂટના કૂવા કરી એમાં પથ્થર ભરે એટલે એ સંચય થઈ જાય છે પાણી એટલે એવી રીતના બધા ઉપાયો કરી અને સંચય કરવું જોઈએ જે નદીઓ છે એ નદીઓની ક્ષમતા બહુ મોટી હોય છે એમાં સિરીઝ ઓફ ચેકડેમ બનાવવા જોઈએ અને આજે આપના માધ્યમથી મારે સરકારને પણ એક વિનંતી કરવી છે કે ગુજરાતના દરેક ગામમાં પાંચ દસ પાંચ દસ નાના મોટા તળાવો હોય છે તો એ તળાવોમાં વિટમણા એ હોય છે કે રોયલ્ટીના પ્રશ્ને ખેડૂતોને માટી લેવા દેવામાં આવે નહીં અને વગેરે વગેરે પ્રશ્નો ઊભા થાય છે તો સરકારે મેં મુખ્યમંત્રીને પણ પત્ર લખ્યો છે મુખ્યમંત્રીને વિનંતી કરી છે આ સિસાઈ મંત્રીને પણ મળ્યો છો મુખ્યમંત્રીને મળ્યો છું કે ભાઈ તમે દરેક તળાવને ન્યાય એક બોર્ડ લગાવી દો કે આમાંથી ખેડૂત માટે લઈ શકશે કોઈ વ્યવસાયિક રીતે માનો કે રોડ બને છે અને કોન્ટ્રાક્ટરને માટે લેવી છે તો એ રોયલ્ટી ભરીને માટે લઈ શકશે પંચાયતારે જે કંઈ એગ્રીમેન્ટ કરી તો આ પ્રકારનું થશે તો ઓટો વ્યવસ્થામાં જળ જળસંચય માટે કાયમ માટે કામ થતું રહેશે બીજી આ માધ્યમથી મારે એ પણ કહેવું છે ખેડૂત મિત્રોને કે આપણે જે નાના મોટા તળાવો બનાવ્યા છે ડેમો બનાવ્યા છે એની જાળવણી બહુ મહત્ત્વની છે કારણ શું છે કે ડેમ બની ગયો છે પાળો બની ગયો છે પણ એની બાજુમાં માલઢોર કાયમ નીકળે છે એટલે ત્યાં એક કેડી બની જાય છે તો એ જે કેડી બની જાય છે એ કેડી કોઈ વખત વધારે પાણી આવે તો ત્યાંથી સલકાય સલકાય એટલે પાળો ફોડી નાખે હવે આ કેડીનું જે ગળું પીળું છે એને તમે એક ટ્રેક્ટર બે ટ્રેક્ટર માટી નાખો ત્યાં કામ પ્રશ્ન હલ થઈ જતો હોય છે તો આવું મોટું નુકસાન અટકાવવા માટે આગોતરું આપણે આયોજન કરવું જોઈએ અને પાણી મેનેજમેન્ટનું કામ જે કરવું એ એને આથી મોટી સેવા જ ન હોઈ શકે ગામમાં ટેક્ટરો છે ગામમાં બધી વ્યવસ્થા છે તો પાંચ દસ ટ્રેક્ટરો માટેનું કામ જ્યાં હોય ત્યાં સરકાર વગેરે વગેરેની રાહમાં રહેવાથી મોટા નુકસાન થઈ જાય છે તો આવું આપણે ઉપયોગ કરતાં લોકોએ કામ કરવું જોઈએ અને દર વર્ષે દર વર્ષે હું એમ કહું તમને કે પાણી હોય તો જ કપા થાય એ તો આપણે બધાને ખબર છે પાણી હોય તો જ ઉત્પાદન આવે એ આપણે બધાને ખબર છે તો આપણે વિગેતરી કપા જો પેદા થતો હોય આપણે હજાર મણ કભા પેદા કરતા હોય તો પાંચમણ કપા આપણે આ જાળવણી માટે ન વાપરી શકીએ આ પણ સમજદારી દરેક ગામડે દરેક ખેડૂતે દરેક જાગૃત લોકોએ ખેળવવાની જરૂર છે અને આવું જે જે ગામના કરે છે એને હું અભિનંદન આપું છું અને આવું જે કરી રહ્યા છે એ બીજા ગામને પ્રભાવિત કરે એ માટેનો પણ પ્રયત્ન કરવો જોઈએ અને ગામ કમિટીના ઘણા લોકો એટલા ઉત્સાહી છે કે દર વર્ષે કરે છે વૃક્ષારોપણ કરે છે વગેરે વગેરે બહુ સારું કામ કરી રહ્યા છે એમને પણ આપના માધ્યમથી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું સવાણી સાહેબ આપ અહીં જોડાયા દર્શકોને જે રસ રૂચિપૂર્વક જે આપના અનુભવનો નિચોડ કયો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ખૂબ આભાર આપનો પણ મોદીભાઈ ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો મને આશા છે કે આજનો જળ વ્યવસ્થાપનમાં લોક ભાગીદારી આ કાર્યક્રમ ચોક્કસથી આપને પસંદ પડ્યો હશે પાણી બચાવો જીવન બચાવો અત્યારે બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર